સોરઠની ભક્તિ સાધના આધ્યાત્મ અને ચેતનાને લગતા આ જે મણકાનો ઉપક્રમ છે એમાં આજે ફરી એક શનિવારની સાંજે જે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં પણ વિશ્વ લેવલે યુવાનોને ચેતના આપી નવી પેઢી તૈયાર કરવાનું જે બીએપીએસ સંસ્થા દ્વારા જે ભગીરથ કાર્ય અને યજ્ઞ થઈ રહ્યો છે એમનું આજે વિચારનો વ્યક્ત કરવા માટેનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ બદલ હું સૌ પ્રથમ સંતશ્રીઓને ભગવાન સ્વામિનારાયણ ભગવાનને વંદન કરું છું. આ કોરોના કાળમાં આજે સમગ્ર વિશ્વ, ભારત અને આપણો વિસ્તાર ગામડા સુધી ખૂબ મહામારી પહોંચી ગઈ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે તમામનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહે અને ફરી વાત પૂર્વવત આપણે જીવન જીવતા થઈએ એ વાત સાથે આજના આ કાર્યક્રમ બદલ હું ભાઈ બલરામભાઈ અને વિશાલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વાળા સાહેબને પણ ખાસ, મને એમ છે આજે પણ કંઈક પ્રવાસમાં જ છે, એમને તો કોઈ કોરોના કે અન્ય કોઈ વસ્તુ નડતી નથી હોતી, સતત રાત દિવસ કે શિક્ષણનું કામ હોય કે પછી પાર્ટી પરિવાર કે સંઘનું કામ હોય સતત આ કામ કરતા એવા અમારા જીવાભાઈ વાળા અને સંતો. આ ઉપરાંત આપણી સાથે કેટલા બધા લોકો જોડાયા છે, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વાલીઓ, પ્રબુદ્ધ નાગરિકો, સંતો, હરિભક્તો અને જેને કહેવાય કે કેટલા બાળ કેન્દ્રો, યુવા કેન્દ્રોના કાર્યકર્તાઓ પણ આપણી સાથે જોડાયા છે, ત્યારે એ બધાને હું આ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ વગેરે માધ્યમથી આવકારું છું. અને મારે એક વ્યક્તિગત કામથી આવવામાં થોડું મોડું થયું છે, પરંતુ મારે માત્ર બે ટૂંકી જ વાત કરવી છે કે બીએપીએસ સંસ્થા દ્વારા જે સમાજ સુધારણાને લગતી બાબતો થઈ છે, ખાસ કરીને બાળકો અને યુવાનો વ્યસનથી દૂર રહે, માતા પિતા અને ભગવાનને માને અને સંસ્કારમાં રત રહે એવા પ્રકારનું સુગર કોટેડ પિલ્સ જેવું સંસ્કારલક્ષી શિક્ષણ સહજ રીતે, સ્વાભાવિક રીતે બાળકોને જે આપવાનું એક ભગીરથ કાર્ય કરે છે વિશ્વ લેવલે, એ વંદનીય છે. અને આ મોડેલ અમે એક આખો કોર્સ પણ એડોપ્ટ કર્યો, જેમ વિશાલભાઈએ વાત કરી કે પર્સનાલિટી ડેવલપમેન્ટ, મોટિવેશનલ સ્કિલ્સ અને લાઈફની અંદર કન્ટ્રીબ્યુટર બનો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કન્ટ્રીબ્યુટર? વેન અ પર્સન ડઝ સમથિંગ ઇઝ બિયોન્ડ હિઝ ડ્યુટીઝ, કન્વર્ટેડ ટુ બી અ કન્ટ્રીબ્યુટર. સામાન્ય માણસ પોતે જે કરવાનું કામ કરે છે એ માણસનું કર્મ છે, પણ જ્યારે માણસ કર્મ કરતા કરતા કર્મની સાથે એને કર્મમાં નથી કરવાનું એવું પણ કંઈક વધારાનું કામ કરે છે, કન્ટ્રીબ્યુટર બને છે. અને આપણો યુનિવર્સિટીનો વિદ્યાર્થી માત્ર નાગરિક ન બને પરંતુ કન્ટ્રીબ્યુટિવ નાગરિક બને, એનામાં સમાજ ભાવના, સેવા ભાવના, શક્તિ ભાવના, સંઘ ભાવના, પરિવાર ભાવના, જતુગરવાની ભાવના, ક્ષમા ભાવના, વીર ભાવના, આવી બધી ભાવનાઓ આરોપણ થાય એવા હેતુથી આપણે આ કોર્સ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ તકે આજના આ મણકાનો સરસ ઉપક્રમ થયો એ બદલ હું બહુ લાંબો વાત કરવાનો સમય પણ નથી, આપણો સમય પણ પૂરો થઈ ગયો છે. અને હું આ કાર્યક્રમ રાત્રે મોડેથી મારા સ્વભાવ પ્રમાણે, મારી ટેવ મુજબ સાંભળતો હોઉં છું, હું ચોક્કસ સાંભળી લઈશ. અને ફરી વખત જે દર્શકો આમાં જોડાયા છે એ બધાને હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવાર વતી અભિવાદન કરું છું, આવકારું છું અને મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ.